શ્રી હનુમાનજી મહારાજનું પૂજન અર્ચન અભિષેક અન્નકૂટ અને આરતી એક હજારથી પણ વધુ યજમાનો દ્વારા દાદાનું પંચમુખી સમૂહ યજ્ઞ પૂજન પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા ભવ્ય લોક ડાયરો અને દાદાના દરબારમાં શ્રી હનુમંત મંત્ર એવં બીજ મંત્ર અનુષ્ઠાન વેદ અનુષ્ઠાન મારા દાદાને મારી કેક વગેરે આકર્ષણ દ્વારા જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી કરાઈ હતી તારીખ સોળ ચાર બે હજાર બાવીસ શનિવારના ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિના દિવસે સમગ્ર મંદિરને ફૂલોના શણગારથી શણગારવામાં આવેલું હતું મંગળા આરતી સવારે સવા પાંચ કલાકે સુવર્ણ વાઘા ધરાવી શણગાર આરતી સવારે સાત કલાકે પટાંગણમાં એકસો આઠ કિલોની કેક કાપી ભક્તોએ ઉજવણી કરી હતી તથા પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક એવમ અન્નકૂટ આરતી બપોરે સાડા અગિયાર કલાકે કરવામાં આવેલ હતી દાદાના દરબારમાં પંચમુખી સમૂહ મારુતિ યજ્ઞ યોજાયો હતો જેમાં વડતાલ ગાદીના પરમપૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી સંતો અને એક હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસી પૂજનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા પચાસથી વધુ બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમંત બીજ મંત્ર અનુષ્ઠાન વેદ અનુષ્ઠાન પંચમુખી સમૂહ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ બપોરે બાર કલાકે કરવામાં આવેલ હતી અંદાજે દસ લાખથી વધુ દર્શનાર્થીઓ હનુમાન જન્મ જયંતિ મહોત્સવમાં પધારેલ હતા દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય તે માટે મંદિર પરિસરમાં સૌને રહેવા માટે ચા પાણી નાસ્તો મહાપ્રસાદ અને વિશાળ પાર્કિંગ તથા દર્શનનો લાવો મળે તે માટેની ખાસ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી શ્રી હનુમાન જયંતિ ઉત્સવ પ્રસંગે જીવનમાંથી આનંદના અને દિવ્યતા માર્ગ તરફ જવા મંદિરના પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી એવં કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ તથા સંત મંડળ દ્વારા સમગ્ર મહોત્સવનું સંચાલન પણ કરવામાં આવ્યું હતું